परम आदरणीय स्वामी धर्मबंधु जी ने मारा वंदन अने मंच पर महापात्र साहब अन्य महानुभाव अने विविध स्थलों थी उपस्थित राष्ट्र प्रेमी शिबिरार्थी भाईओ अने बहनों आज आप सौनो दसमो दिवस है। आप सौ घणु बधु शीखाजो ए आप अपना आचरण में लो એવી શુભકામનાઓ। ઘણું બધું આપણે કરી શકીએ એ માટે અહીંયા આપણને માર્ગદર્શન આપવા માટે વિવિધ સ્થળોથી વૈજ્ઞાનિકો લશ્કરના જવાનો આવ્યા છે અને સૌથી એક વસ્તુ કે આપણે સૌએ આ દેશમાં રહેવા માટે રાષ્ટ્રને એક સૂત્રતાથી બાંધી રાખવા માટે હંમેશા સંવિધાનને આદર્શ માનવું જોઈએ। આપના પાઠ્યપુસ્તકમાં પણ પહેલું પાનું જ સંવિધાનનું આમુખ આવે છે, બીજા પાના પર આપણી મૂળભૂત ફરજો આવે છે। આ વસ્તુને આપણે આપણા જીવનમાં ઉતારીએ, જ્યાં પણ જઈએ ત્યાં દરેક વ્યક્તિ સાથે આપણે આપણા રાષ્ટ્રના નાગરિકને મળી રહ્યા છીએ એવી ભાવના કેળવીએ। આપણી સૌથી મોટી કમજોરી છે જ્યાં જઈએ ત્યાં પહેલું પૂછીએ તમે કેવા, શા માટે ભાઈ પૂછીએ છીએ, શું જરૂર છે આવું પૂછવાની। હું સમજું છું આતંકવાદ અને ત્રાસવાદ તો છેલ્લા 50-60 વર્ષની ઉપજ છે, એનાથી પણ મોટો સદીઓથી આ દેશને જે સત્તાવે છે જાતિવાદ છે। જાતિવાદના વિભાજિતને લીધે આપણે બધા વેચાઈ ગયા છીએ, જેને એક કરવા માટે સ્વામીજીએ જે ભગીરથ પ્રયત્ન કર્યો છે એને આપણે હંમેશના માટે ઉતારીએ અને દેશના નાગરિક તરીકે એમણે રહેવાની જે શીખ આપી છે સ્વામીજીએ કીધું આપણને, આપણે જે ધર્મ માં માન્ય જે સંપ્રદાયમાં માન્ય એ આપણે ઘર પૂરતું સીમિત રાખીએ, બહાર નીકળતાની સાથે જ આપણે સંવિધાનને આપણા આદર્શ માનીએ એ આપણે સૌએ શીખ લઈને જઈએ એવી શુભકામનાઓ। નવા વર્ષમાં આપ સૌ પ્રગતિ કરો એવી શુભેચ્છાઓ। વંદન ભારત માતા કી જય।